પાકિસ્તાનના પૂર્વ ધારાસભ્ય તરીકે, પૂર્વ સાંસદ તરીકે કે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી ભૂકો થઈ છે તે બાબતમાં અવારનવાર બોલી ચૂક્યો છું. હવનચક્કીઓના અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ આ બાબતમાં આંખ નીચામણા કરી રહ્યું છે. રેવન્યુ અને પોલીસ તંત્ર તો જાણે પવનચક્કીઓના કોન્ટ્રાક્ટરો માટેને આજ કામ કરતા હોય તે પ્રકારનું વર્તન ચાલી રહ્યું છે. ત્યારે આને એક આશા બંધાણી હતી, એ આશા ઠગારી નીવડી છે. એક જ દિવસમાં પાણી છોડી અને ખેડૂતોના ખેતરની પાસે પહોંચે તે પહેલાં બંધ કરી દેવામાં આવ્યું છે. શા માટે આવી ખેડૂતોની મશ્કરી કરો છો? આવી મશ્કરી કરવાને બદલે ખેડૂતોને કંઈક આપી શકાય તો આપો. માત્ર વાહવાહી લૂંટવાને બદલે, રોજ ફોટા પડાવવાને બદલે, રોજ તમે નવું કરો છો. મેરી મીટી મેરા દેશ, આખી મીટી વેચાઈ ગઈ છે. રેતીમાં અત્યારે ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે. મેરી મીટી મેરો દેશ, તેની વાતો કરો છો? શેની તમે ખેડૂતો માટેની વાતો કરો છો? કમસે કમ ખેડૂતોના ઘાવ ઉપર મીઠું ભમરાવાનું પણ બંધ થાય તો પણ ભાજપ મને લાગે છે ખેડૂતો માટે કંઈક કરશે.